ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા આગામી માતૃભાષા દિને સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કવિ સંમેલન, વક્તવ્ય વિમોચન, વાચિકમ, સંગીત, નાટક ઇત્યાદિ વિદ્યાઓ દ્વારા માતૃભાષાની વંદના સાથે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડૉક્ટર નીતાબેન ભગત અને ડૉક્ટર ધ્વનિલ પારેખ માતૃભાષાના મહત્વ અને ગરિમા પર વ્યાખ્યાન આપ્યું હતું. સાથે કોલેજના વિદ્યાર્થીઓ મહત્વના સાહિત્યકારોની કવિતાઓનું પઠન કર્યું હતું. સાથે માતૃભાષાના મહત્વના સાહિત્યકારોના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા માતૃભાષા મહિમાનો સરસ કાર્યક્રમ થયો. બધા જ વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે એમાં ભાગ લીધો. વક્તાઓએ પણ માતૃભાષાના મહિમાને વર્ણવતા બહુ સરસ વક્તવ્યો રજૂ કર્યા અને કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં સુંદર પ્રસ્તુતિ કરી અને આખા કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા છે. તો એટલે વડોદરાથી જ્યારે હું અહીંયા આવી છું બધા વિદ્યાર્થીઓને મળવા, તો મને પણ બહુ જ આનંદ થયો. અને માતૃભાષા વિશે મારા મનમાં જે કંઈ ભાવના હતી એ આજે વિદ્યાર્થીઓની સાથે વહેંચી અને મને આનંદનો અનુભવ થયો છે. નમસ્કાર, હું ધ્વનિક પારી, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મેઘરજની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની ખૂબ જ ઉર્જા. માતૃભાષાનો મહિમા વિદ્યાર્થીઓ સુધી પહોંચે, વિદ્યાર્થીઓ માતૃભાષાનો મહિમા સમજે અને એમની સાથે સંવાદ થાય એવા આ સમગ્ર ઉપક્રમમાં હું જોડાયો તેનો પણ આનંદ વ્યક્ત કરું છું. અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા મેઘરજની આ સરકારી અને વાણિજ્ય કોલેજનું અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આખરે તો બધા માત્ર નટ થાય છે, આખરે તો બધા માત્ર નટ થાય છે, મૂળ માણસ અહીં ક્યાં